નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. આજે આપણે એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. લસ્સી બનાવવા જઈ રહ્યા છીએ, જે માર્કેટમાં મળે છે એ ટાઈપની આપણે આજે લસ્સી બનાવીશું. એટલે કે ઓથેન્ટિક રીતથી આપણે આ રેસીપી બનાવવાના છીએ. આજે એમાં એક બાઉલ મેં દહીં લીધું છે, અડધી પાટકી મેં અહીં દૂધ લીધું છે, ખાંડ લીધી છે, દળેલી ખાંડ લીધી છે, અહીં બે ટીપા મેં વેનીલા એસેન્સ લીધો છે, થોડા ડ્રાયફ્રૂટના ટુકડા છે, પિસ્તા, બદામ અને કાજુના. આ લસ્સી બનાવવા માટે આપણે બ્લેન્ડરનો કે તો ઉપયોગ નથી કરવાનો, આપણે કણીદાર લસ્સી બનાવવાની છે, જે આપણે બજારમાં મળે છે એવી બનાવીશું. એમાં આપણે આ રીતનું વાસણ લઈશું. અહીં હું બે વ્યક્તિની ક્વોન્ટિટી માટે બનાવી રહી છું, એટલે મેં અહીં નાનો લોટો લીધો છે. તમે આ રીતનું ઊંડું વાસણ લેવાનું છે. દહીં આપણે એડ કરી દઈશું અને આ રીતે જે રવૈયો આવે છે, આમ તો લાકડાનો રવૈયો હોય તો એ એકદમ બેસ્ટ છે, પણ મારી પાસે નથી તો ઓપ્શન માટે હું આ યુઝ કરું છું. આપણે જેમ છાશ કરતા હોઈએ છીએ અને ફેરવીએ છીએ, એ રીતથી જ આપણે એક જ ક્લોક વાઇઝ આપણે ફેરવે જઈશું. જોડે આપણે વેનીલા એસેન્સ પણ નાખી દઈશું. બે ટીપા લેવાના છે, ખાલી ફ્લેવર માટે જ, બહુ એડ ના કરી દેતા. જોડે ખાંડ પણ આપણે એડ કરી દઈશું. જે રીતે તમારું દહીં ખાટું હોય એ રીતે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. હાલ આપણે આટલી ખાંડ એડ કરીશું અને પછી ચેક કરીશું. ખાંડ એડ કરવાથી તરત જ દહીંમાં પાણી મળવા લાગશે. એટલી ખાંડમાંથી મારે આટલી ખાંડ વધી છે. હવે લાસ્ટમાં જ આપણે દૂધ એડ કરીશું. ઠંડુ દૂધ અને ઠંડુ દહીં લીધેલું છે, એના લીધે હું અહીં બરફના ટુકડા નાખતી નથી અને આ રીતે મિક્સ કરી દઈશું. એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે અને ઓથેન્ટિક પણ છે. તમે જોઈ શકો છો એની થિકનેસ પણ બહુ સરસ થઈ ગઈ છે. ગ્લાસ લઈશું કાચનો, આ લસ્સીને જાયકાદાર બનાવવા માટે મેં ફ્રીઝરમાં મલાઈ મૂકી હતી, જે તાજી મલાઈ આવે છે એ લઈશું. ઉપર આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. એકદમ ઓથેન્ટિક રેસીપીવાળી આપણી લસ્સી તૈયાર થઈ ગઈ છે. તૈયાર છે મિત્રો સરસ મજાની ઓથેન્ટિક રીતથી એકદમ સિમ્પલ લસ્સી તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ કણીદાર પણ બની છે આપણી લસ્સી, જે બહાર હોય છે એવી જ બની છે. એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે, આઈસ્ક્રીમ વગર પણ આ રીતે બની છે. જો તમને મારી આ લસ્સીની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.